It's chai time with Dr. Cha-Cha. Chai time with Dr. Cha-Cha. બધાને મારા નમસ્તે. હું તમારો યજમાન ડૉક્ટર ચાચા છું. હું તમને સાચી તબીબી સલાહ આપીશ અને તમારી બધી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરીશ. તો ચાલો વધુ સમય બગાડ્યા વિના આપણે ફોન ઉપર વાત કરીએ. નમસ્તે, શું તમે મને સાંભળી શકો છો? નમસ્તે ડોક્ટર ચાચા, મારું નામ રીમા છે. મારા ભાઈને હમણાં જ કોવિડ પોઝિટિવ નીકળ્યો છે. શું એવી કોઈ દવા છે જે તે લઈ શકે? સારું થયું તમે આ પ્રશ્ન પૂછો. જો તેને તાવ કે શરીરનો દુખાવો હોય તો 5 દિવસ સુધી પેરાસિટામોલ 500 mg ગોળી જમ્યા પછી દિવસમાં 4 વાર લઈ શકે છે. 2 ગોળી વચ્ચે 6 કલાકનો ગાળો રાખીને આપી શકાય છે. જો તેને ખાંસી હોય તો લોન્જેજિસ ચૂસવાની ગોળી લઈ શકે. જો તેને ઝાડા હોય તો તે ORS લઈ શકે. અને જો તેને હળવા લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ લો અને 5 થી 7 દિવસ સુધી બુડેસોનાઇટ ઇન્હેલરના 2 પંપ અથવા પફ દિવસ માટે 2 વાર લો. બધા કહે છે કે કોરોના આપણા ઓક્સિજન લેવલને અસર કરે છે. શરીરમાં ઓક્સિજનના સ્તરને સુધારવા માટે તમારે દરરોજ 30 મિનિટથી 2 કલાક સુધી દિવસમાં 3 વાર ઊંધા એટલે કે પેટ પર સૂઈ રહેવું જોઈએ. કૃપા કરીને જો તમને આરામદાયક લાગે તો જ કરો. જો તમને BP, હૃદયરોગ, કરોડરજ્જુની તકલીફ હોય અથવા તમે સગર્ભા હો તો આ કસરત ના કરવી જોઈએ. વળી તે કરવા માટે જમ્યા પછી 1 કલાક રાહ જુઓ. આ જાણકારી તો ઘણી મદદરૂપ થઈ રહેશે. શું શરીરને વધુ સારું લાગે તેના માટે બીજું કંઈ કરી શકીએ ખરા? હા, વધારે સારું લાગે અને સ્વસ્થ લાગે તેના માટે દિવસમાં 3 વખત 9 શેકા પાણીની અંદર મીઠું નાખીને કોગળા કરી શકાય અને દિવસમાં 3 વખત નાસ પણ લઈ શકાય, તેમજ શ્વાસની કસરત પણ કરી શકાય. અને કૃપા કરીને તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવાનું ભૂલશો નહીં. તાપમાન થર્મોમીટરથી માપતા રહેવું અને પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ માપતા રહેવું. આવું દિવસમાં 3 વખત કરવું. મારા પ્રશ્નોના ઉત્તર આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મને લાગે છે કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. મિત્રો, આપણી આજની ચર્ચા હવે સમાપ્ત થાય છે. ઘરમાં રહો, સુરક્ષિત રહો. આપણે જલ્દી ફરીથી મળીશું.